કાકરે તાલુકાના આકોલી ખાતે સેઠ એલ એમ હસાણી હાઈસ્કૂલમાં વિદ્યાર્થી વાલી સંમેલન યોજાયું કાકરે તાલુકાના આકોલી ખાતે આવેલ હાઈસ્કૂલ ખાતે આદૃત આચાર્ય બી કે ખંડેલવાલ અને સરપંચ પ્રહલાસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને હતો જેમાં આકોલી માનપુર પાદરડી ખસા કુવારવા સહિત આજુબાજુના ગામના વિદ્યાર્થીઓને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સેટ એલ એમ હસાણી હાઈસ્કૂલની સ્થાપના ઓગણીસો છ્યાસીમાં માં સરોદય કેળવણી મંડળ સંચાલિત કરવામાં આવી હતી જેમાં સૌ વખત શિક્ષક તરીકે પરમ પૂજ્ય ગુરુદેવ એવા ગુલાબભાઈ પટેલ સાહેબે ધોરણ આઠ નવ દસ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની શુભ શરૂઆત કરી જેમાં હવે આ શાળા એક વટ વૃક્ષ બની ગઈ છે અને હાલમાં ત્રણસો એકસઠ જેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓનો અહીં અભ્યાસ કરે છે ત્યારે હવે એક વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરોદય કેળવણી મંડળના ટ્રસ્ટીઓ અને હાઈસ્કૂલનો સ્ટાફ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ માટે ચિંતન કર્યું હતું જેમાં સૌદાસભાઈ પટેલ બચુવા વાઘેલા કાંડાજી વાઘેલા કર્મચારી મહામંડળ પ્રમુખ વિક્રમસિંહ વાઘેલા દિવાનસિંહ વાઘેલા માનપુરસિંહ કીર્તિસિંહ વાઘેલા ભૂપેન્દ્રસિંહ વાઘેલા પુનુભા વાઘેલા પ્રમુખ શ્રી કાંકરે તાલુકા યુવા જાગીરદાર રાજપૂત સમાજ કેડવણી મંડળ જલારામ જોશી ભીખુભા ગાંડાજી વાઘેલા અને સંદીપ કુમાર દરજી તેમજ યુવાનો સહિત મહિલાઓ પણ વાલી સંમેલનમાં ભાગ લીધો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે ધ્યાન રાખી શિસ્ત અને અભ્યાસ માટે કાળજી રાખવા જેવી બાબતો અંગે ચર્ચા કરી આજના જમાનામાં આધુનિક અને ટેકનોલોજી આધારિત મોબાઈલ ફોન લેપટોપ અને કમ્પ્યુટર જ્ઞાનથી વંચિત ન રહે પરંતુ આ વસ્તુનો અભ્યાસમાં જ ઉપયોગ કરવો જોઈએ અને બિન ઉપયોગી ગેમ અથવા તો કોઈ અન્ય પર ધ્યાન ન આપવું જોઈએ શિક્ષક દ્વારા કોઈ પણ વિદ્યાર્થી નાપાસ ન થાય તે અંગે ચર્ચા કરી હતી અને જણાવાયું હતું કે હાલમાં અભ્યાસક્રમ પ્રશ્નપત્ર બદલાયો છે ત્યારે રાત્રે સાંજે મિનિમમ બે કલાક સુધી વાંચન કરવું જરૂરી છે અને સવારે વહેલા ઉઠી પણ બે કલાક વાંચન માટે કાળજી રાખી વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓના વાલીઓને જણાવાયું 温度。